वडोदरामां अधिकारीओना पापे विकास रूंधातो होवानो आक्षेप लगाववामां आव्यो। वडोदरा क्रेडाए प्रमुख मयंक पटेले गंभीर आरोपो लगाव्या छे। सोशियल मीडियाना अधिकारीओना पापे विकास अटक्यो होवानो आरोप लगाव्यो छे। सोशियल मीडियामां तेमणे आ वात करी छे। विकासने शोधो वडोदरा बचावोनी सोशियल मीडियामां तेमणे पोस्ट करी छे। वडोदराथी लापता थयेला विकासने शोधी आपनाने इनाम आपवानी पण जाहेरात करी। क्रेडाई तरफ थी इनाम आपवानो पोस्ट मां उल्लेख करवामां आव्यो। बुडा अने महानगरपालिकाना अधिकारीओ पासे जवाब मांगती पोस्ट थी अनेक सवालो अत्यारे उद्भवी रह्या छे। अधिकारीओ द्वारा कायदाना खोटा अर्थघटन थी डेवलपरोने परेशान करता होवानो आक्षेप लगाववामां आव्यो। त्रण वर्ष थी अनेक स्तरे रजूआत बाद पण समाधान न आवतुं होवानो आरोप लगाववामां आव्यो छे। वर्ष 2011 थी शहेरनी अनेक टीपीओ पेन्डिंग होवानो आक्षेप छे। डेवलपर 40% जमीन ऑथोरिटी ने सरेन्डर करवा जाए त्यारे पण 6 महीनानो समय लागे छे। शहेरीजनोने वडोदराना विकास माटे आंदोलनमां जोडावा माटे क्रेडाए प्रमुख मयंक पटेले अपील करी छे। मयंक पटेल पूर्व मंत्री अने धारासभ्य योगेश पटेल जूथना होवानुं पण सामे आव्युं छे। ऑनलाइन पर मानु चावड़ा अपनी साथे जोड़ाया छे। मानु, वडोदरामां अधिकारीओना पापे विकास रूंधातो होवानो मोटो आक्षेप वडोदरा क्रेडाईना प्रमुख मयंक पटेले लगाव्यो छे। आखो मामलो शुं छे? सोनल, आंतरिक रीते चालती जे मगजमारी छे अथवा तो तकलीफो छे डेवलपरो ने सामान्य नागरिक ने, ए अत्यारे उजागर थई रही होवू लागी रह्यु छे। क्रेडाईना प्रमुख छे मयंक पटेल अने एमना द्वारा एक फेसबुक उपर पोस्ट करवामां आवी के वडोदरानो विकास खोवायो छे, जे शोधी आपशे ने इनाम आपवामां आवशे। अधिकारीओना पापे वडोदरानो विकास रूंधाई रह्यो छे। कहेवानो मतलब एवो छे के जे रीते डेवलपरो अथवा तो बिल्डर जे मंजूरी मांगी रह्या छे, जमीननी जे फाइलो जाय छे मंजूरीनी, एमां अधिकारीओ कोईकना कोईक बहाना काढी अने परेशान करी रह्या छे अने एना कारणे वडोदरानो विकास रूंधायो छे। 40% जमीन कपातमां आપવા છતાં પણ મંજૂરીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓ સરકારના નિયમનું ઊંધું અર્થઘટન કરી અને બિલ્ડરોને આર્કિટેક્ટને પરેશાન કરી રહ્યા છે અને મંજૂરીઓ નથી આપતા, એના કારણે વડોદરાનો વિકાસ રૂંધાયો છે। વડોદરાના નાગરિકો આ મુહિમમાં જોડાય, આંદોલનમાં જોડાય એવી પણ મયંક પટેલે હાકલ કરી છે, એટલે મામલો ગરમાયો છે। કારણ કે પૂર્વ મંત્રી યોગેશ પટેલના જૂથના નજીકના મનાય છે મયંક પટેલ અને એમના દ્વારા આજે ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવી છે અને પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે। અઠવાડિયા પહેલા આર્કિટેક્ટ એસોસિએશનના સભ્યો પણ જઈને ઉડામાં રજૂઆત કરી આવ્યા હતા, એમને જે મુશ્કેલીઓ પડી રહી છે દૂર કરવામાં આવે એ અત્યારે મુદ્દો અત્યારે ઉઠી રહ્યો છે સોનલ। જી માનુ, કયા કયા મુદ્દે બિલ્ડર જૂથ લોકોને પરેશાની થઈ રહી હોવાની વાત મયંક પટેલ કરી રહ્યા છે? સોનલ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં અને જે ગુડા વિસ્તારની અંદર જે ટીપી મંજૂર થઈ રહી છે, ટીપી મંજૂર થવામાં વિલંબ થઈ રહ્યો છે। આ ઉપરાંત બિલ્ડરો જે જમીન રાખી રહ્યા છે, કપાતમાં જતી જમીન આપવા છતાં પણ ફાઇલમાં વિલંબ થઈ રહ્યો છે। બિનજરૂરી ક્વેરી ઉભી કરી અને ફાઇલો લેટ કરવામાં આવી રહી છે, એટલે આના કારણે વડોદરા પેરિફરીનો જે વિકાસ છે રૂંધાઈ રહ્યો છે અને એના કારણે આક્ષેપ કરવામાં આવ્યા છે। કારણ કે અધિકારીઓ છે કામ કરતા નથી અથવા તો ખોટી ખોટી ક્વેરી ઉભી કરી અને કામો રોકી રાખે છે, એવો પણ મયંક પટેલે આક્ષેપ કર્યો છે સોનલ। જી, સાથે જ આક્ષેપો પરેશાનીઓ થઈ રહી હોવાની વાત પણ કરે છે, તેમણે ક્યાંય રજૂઆત કરી છે? અઠવાડિયા પહેલા જ વુડામાં આર્કિટેક્ટ એસોસિએશન છે એ રજૂઆત કરવા ગયેલું, એમને જે મુશ્કેલીઓ પડી રહી છે મંજૂરીમાં એના માટે રજૂઆત કરી। આ ઉપરાંત મયંક પટેલ ક્રેડાઈના પ્રમુખ છે વડોદરાના અને ગુજરાત ક્રેડાઈ સાથે પણ જોડાયેલા છે, એટલે ગુજરાત ક્રેડાઈના માધ્યમથી રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવેલી છે। અવારનવાર સ્થાનિક મંત્રીઓને ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાંય ઉકેલ આવતો નથી। અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અથવા તો વડોદરાનો જે વિકાસ થવો જોઈએ વિકાસ રૂંધાઈ રહ્યો છે। જે રીતે ડેવલપરોને યોગ્ય સમયમાં સમય મર્યાદામાં મંજૂરી મળે પ્રોજેક્ટની, તો એ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય, શહેરનો વિકાસ થાય અને આના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે અને વિવિધ જગ્યાએ મયંક પટેલ અને ક્રેડાઈ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે સોનલ। માનું, રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ જ્યાં રજૂઆત કરી છે તેમના દ્વારા કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમનું શું કહેવું છે? સોનલ, રાજ્ય કક્ષાની જો વાત કરીએ તો અન્ય શહેરોની ટીપી મંજૂર થઈ રહી છે, પરંતુ વડોદરાની 3 થી 5 જેટલી ટીપી છે પેન્ડિંગમાં પડી છે અને મંજૂરી નથી મળતી। હમણાં લાસ્ટ ટાઈમમાં એકાદ ટીપીને મંજૂરી મળી છે, બાકી ટીપી છે મંજૂરીમાં મોકલે છે પણ પરત આવી રહી છે, એટલે યોગ્ય સંકલન નથી। સ્થાનિક નેતાઓ અથવા તો વાત કરીએ તો મહેસૂલ મંત્રી પણ અત્યારે વડોદરાથી છે, એટલે જમીનને લગતા જે પ્રશ્નો હોય એનો ઉકેલ આવી શકે એ પણ એક વાત છે। ક્રેડાઈની ઘણી બધી અપેક્ષા છે,
રજૂઆતો પણ કરી રહ્યા છે, પરંતુ યોગ્ય ઉકેલ નથી આવતો એ સ્વાભાવિક વાત છે. અને એના કારણે જ મયંકભાઈ પટેલે જે ક્રેડાઈ વડોદરાના પ્રમુખ છે એમના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી છે. વડોદરાનો વિકાસ રૂધાયો છે અને જે વિકાસ શોધી આપે એને ઇનામ આપવામાં આવશે. લોકો નાગરિકો પણ આ મુહિમમાં જોડાય એવી પણ એમને આકલ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉકેલ નથી આવતો એના કારણે જ ક્રેડાઈના પ્રમુખે આજે પોસ્ટ છે અત્યારે પોતાની જે વ્યથા છે રજૂ કરી છે. સોનલ, પોલિટિકલ સપોર્ટ તમને મળ્યો છે અત્યાર સુધીમાં? સોનલ, આમ તો મયંક પટેલ અથવા તો ક્રેડાઈ છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ હોય, વડોદરાના મંત્રીઓ હોય, આ ઉપરાંત જે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે એમને પણ અવારનવાર મળતા હોય છે, એમની રજૂઆતો પણ કરતા હોય છે. લાસ્ટ ટાઈમમાં લગભગ એકાદ મહિના પહેલા જયારે સીઆર પાટીલ વડોદરા સર્કિટ હાઉસ આવ્યા ત્યારે પણ ક્રેડાઈના સભ્યો છે, મેમ્બરો છે, એમને જઈને એમને મળ્યા હતા, રજૂઆત પણ કરી હતી. પરંતુ જે સ્થાનિક લેવલે અધિકારીઓ અડચણ ઉભી કરી રહ્યા છે વિકાસમાં, જે વિકાસના કામો છે અથવા તો બિલ્ડરોના જે ફાઇલો છે એને કોઈક ના કોઈક કારણસર રોકી રાખે છે, એને મંજૂરી વહેલી તકે આપતા નથી, ને એના કારણે તમામ પ્રોજેક્ટો વિલંબ થઈ રહ્યા છે. અને એના કારણે આજે આખી વિકાસની જે પરિભાષા છે અથવા તો વિકાસ વડોદરાનો રૂંધાઈ રહ્યો છે એવું અત્યારે ક્રેડાઈના પ્રમુખ અને અન્ય મેમ્બરો છે એ પણ માની રહ્યા છે. અને એના કારણે જ અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે. માનુ, જોડાયેલા રહેજો, ફરીથી આપણો સંપર્ક કરીશું. વિપક્ષના નેતા અમીબેન રાવત આપણી સાથે જોડાયા છે. અમીબેન, વીટીવીમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપણી પ્રતિક્રિયા કે વડોદરા ક્રીડા પ્રમુખ મયંક પટેલે જે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી છે અને તેમણે જણાવ્યું છે કે અધિકારીઓના પાપે વિકાસ અટક્યો છે, આપની પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો આપના મારફતે મયંકભાઈ અને ક્રેડાઈના તમામ સભ્યોને હું અભિનંદન પાઠવીશ. એ લોકોનો બિઝનેસ ડાયરેક્ટલી અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે નિષ્કર્ષ રાખતો હોય ને એમની સાથે કોઈ બી જાતનું ઘર્ષણ થાય તો એમના બિઝનેસ પર ડાયરેક્ટલી ઇફેક્ટ થાય, તેમ છતાં બી સાચી વાત કહેવા બહાર આવ્યા છે અને જે સાચી હકીકત છે લોકો સમક્ષ સોશિયલ મીડિયામાં મૂકી છે. અને એના પડઘા આપ સોશિયલ મીડિયાની નીચે બધા લોકોની આમ જનતાના જે પ્રોબ્લેમ્સ છે લોકોએ એને બી વાચા આપી છે, તો એના માટે હું એમને અભિનંદન પાઠવું છું. સૌ પ્રથમ તો સાચે જ વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે એવું કહેવાશે, કારણ કે 10-10 વર્ષથી વડોદરા શહેરની 26 ટીપી પેન્ડિંગ પડી છે. ધેર ઇઝ નો પોલિટિકલ વિલ કે આ ટીપી પાસ કરાવવામાં ઉતાવળ થાય. તમે જોશો કે બરોડાની આસપાસ સુરત છે, અમદાવાદ છે અને રાજકોટ મહાનગરપાલિકાનો જે રીતના છેલ્લા 10-15 વર્ષમાં વિકાસ થયો છે તેની સામે બરોડામાં ક્યાંક લેક ઓફ પોલિટિકલ વિલ ના લીધે બરોડાનો વિકાસ રૂંધાઈ ગયો છે, બરોડા પાછળ રહી ગયું છે. આ હોડમાં કોઈ નવા પ્રોજેક્ટ બરોડા શહેરમાં નથી આવતા. બરોડાની વાત કરીએ તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસમાં બી લોકોને તકલીફ પડી રહી છે. છેલ્લા 25 વર્ષમાં એક નવો પાણીનો સ્ત્રોત બરોડામાં નથી, ને આનું મૂળ કારણ એ છે કે બરોડા શહેરમાં વર્ષોથી ભરતી જ નથી થઈ. 36% અંડરસ્ટાફ પર બરોડા શહેર ચાલે છે, તમામ અગત્યના પોસ્ટ પર ચાર્જ પર કોર્પોરેશન ચાલે છે અને હદ એ છે કે જે ચાર્જ પર અધિકારીઓને 3-3-4-4 એડિશનલ ચાર્જ આપે છે એવા સિનિયર અધિકારીઓએ સંયુક્ત રીતે 4 દિવસ અગાઉ આવેદન આપેલું કે હવે અમે કોઈ નવો ચાર્જ લેવા રેડી નથી. એ લોકો બી શોષણથી થાકી ગયા છે અને અલ્ટિમેટલી આનું કારણ એ છે કે આ ભરતી ને બધું ના થાય એટલે કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટોનું રાજ આવે ને એ લોકોની સાથે મળીને ખૂબ મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે. અને જ્યારે કોઈ જવાબદારી ફિક્સ કરવાની આવે તો કન્સલ્ટન્ટ કે જે ઇજારદાર હોય તો છટકી જાય છે. કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી કોઈ અધિકારી અથવા તો ચૂંટાયેલી પાંખ પર રહેતી નથી અને આનું કારણ છે બરોડા શહેર ભોગવી રહ્યું છે. સ્માર્ટ સિટીની વાત કરીશું તો સ્માર્ટ સિટીમાં એક શહેરના 8 ચોરસ કિલોમીટરને વિકાસના મોડલ રૂપે બનાવીને સ્માર્ટ બનાવવાનું હતું. 5 વર્ષ થવાયા, ક્યાં છે મોડલ? એવું એક વિસ્તાર નથી જે આંખે ઉડીને આવે અને બરોડા શહેરમાં કહી શકીએ કે અમે આ સ્માર્ટ મોડલ ડેવલપ કર્યું. લોકોને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ હોય કે સ્માર્ટ સિટીના નામ ફક્ત મૂર્ખ બનાવવામાં આવ્યા છે. અને આજે ક્રેડાઈના એસોસિએશનના મેમ્બર્સ જો ખુલીને બહાર આવ્યા હોય તો આ તો ફ્રસ્ટ્રેશનની હદ કહેવાય, કારણ કે આ લોકોનો બિઝનેસ ક્રેડાઈના જે બિલ્ડર્સ છે એમને ડાયરેક્ટ ચૂંટાયેલી પાંખના અધિકારી સાથે કામ લેવાના હોય, તેમ છતાં બી એ લોકો બહાર આવ્યા છે, તો આ ખૂબ મોટી વાત કહેવાય. ને તમે નીચે જોશો તો લોકો નવનિર્માણની જરૂર છે એ રીતની કોમેન્ટ્સ મૂકે છે. લોકો ફક્ત અધિકારીઓનો વિકાસ થયો છે, ચૂંટાયેલા લોકોનો વિકાસ થયો છે, જે રીતની કોમેન્ટ્સ આપ મયંકભાઈની પોસ્ટની નીચે જોશો તો લોકોનો આક્રોશ આમાં દેખાય છે. ને બરોડા શહેર ક્યાંક ભૂલાઈ ગયું છે? જે સર સયાજીરાવની નગરી હતી, ભારત દેશમાં પ્રથમ
डेवलपमेंट ना नामे कहवा दी थी अहिया तमाम फर्स्ट तमे जे सो गटर पानी रोड कंपोस्ट प्लांट गैस तमाम जगह जे वडोदरा शहर प्रथम हतु अत्यारे विकास नी हरोड में पाछड़ रही गयु। आपनो शू स्टेन्ड रहेशे विपक्ष तरीके नो? मयंक भाई जे बात कही रिया छे आ तो अमे वर्षो थी कहीए छे, अमारी वात ने आजे समर्थन क्रेडाई ना इंस्टीट्यूशन आप्यु छे एवुं अमे कहीशु। अने अमारी जे लड़त छे भारतीय जनता पार्टी नी सामे अने जे एडमिनिस्ट्रेटिव वहीवटी फेलियर्स ना सामे ए चालू ज छे। क्रेडाई नी आ लड़त मां भी अमे एमनी साथे छे अने ए लोकोए जे वात करी छे साची छे, अमे एमनी वात ने टेको आपीए छे। जी अमीबेन, आप अमारी साथे जोड़ाया ते बदल आपनो खूब खूब आभार। अधिकारीओना पापे वडोदरामां विकास रुंधायो होवानी वात करी रह्या छे वडोदरा क्रेडाईना प्रमुख विकास पटेल। सोशियल मीडियामां तेमणे आ पोस्ट करी छे अने आ पोस्टथी लोकोनुं तेमणे समर्थन पण मळी रह्युं छे। आपणी साथे विपक्षना नेता अमीबेन रावत पण जोड्याया हता, तेमणे पण समर्थन आप्युं छे। तेमणे जणाव्युं के आ पोस्टथी तेओ लोको जे वर्षोथी कही रह्या छे के वडोदरामां विकास नथी थतो तेनी आ सबूती तेमणे जणावी। विकासने शोधो, वडोदराने बचावोની सोशियल मीडियामां पोस्ट થતા અરે જો જે વિકાસને શોધશે તેમને ઇનામ આપવાની જાહેરાત પણ મયંક પટેલે પોતાની પોસ્ટમાં કરી છે। બિલ્ડર લોબીને પરેશાન કરતા અધિકારીઓ કોણ છે તેમની સામે પગલાં લેવાની માંગ કરી છે। આ પહેલા પણ અનેક વખત તેઓએ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી। શું વીએમસીના કમિશનર આ તમામ પ્રશ્નથી વાકેફ છે અને એક પ્રકારના સવાલ વીટીવી ઉઠાવી રહ્યું છે?